गुड मॉर्निंग विद्यार्थी मित्रों, केम छो? मजा में ने? आज आपणे धोरण 5 में आसपास में पहलो पाठ मजाने इंद्रियो जे तमने मैं पहला वीडियो में तेनी प्रस्तावना में समझायु के आपणे मनुष्य नी मुख्य 5 इंद्रियो कई कई? आँख, कान, जीभ, त्वचा अने नाक, ये आपणी मनुष्यनी 5 मुख्य इंद्रियो छे। तो ये आपणे एमां थोड़ुं वधारे जाणीए तो पाठ्यपुस्तकमां पाठ पहेलो मजाने इंद्रियो पेज नंबर 1, तो हवे तेमां जोईए आ इंद्रियो कई रीते काम करे छे अने केवी रीतना बधुं कार्य करे छे। तो चालो आपणे मजाने इंद्रियो पाठ 1 पहेलुं पेजमां पेज नंबर 1। શું તમારી સાથે ક્યારે આવું બન્યું છે કે પ્રશ્ન પૂછે છે કે તમારી સાથે ક્યારે આવું બન્યું છે? તો તમે ખુલ્લા મેદાનમાં જમતા હો, કાગડો ઉડીને નીચે આવે અને તમારી રોટલી લઈને જતો રહે। શું કીધું? તમે ખુલ્લા મેદાનમાં જમતા હો અને કાગડો નીચે આવે ને તમારા જમતા હોય એમાંથી રોટલી લઈને જતો રહે। તો કાગડાને કેમ ખબર પડી કે તમારી પાસે રોટલી છે? કાગડાની આંખ જે એને ઇન્દ્રિયનો ઉપયોગ કર્યો અને તેને જોયું નીચે દેખાણું કે આપણે લંચ બોક્સમાં રોટલી છે તે લઈને જતો રહે છે। તમે સૂતેલા કૂતરા પાસેથી આરામથી પસાર થતા હોય અને તેના કાન એકાએક એક જ ઉંચા થઈ જાય। શેરીમાં સૂતેલું કૂતરું હોય અને તેની સૂતેલું હોય અને આપણે તેની પાસેથી ધીમેથી પણ ચાલીએ ને તો પણ કૂતરાને ખબર પડી જાય તો તેણે કઈ ઇન્દ્રિયનો ઉપયોગ કર્યો? તેને આપણા પગનો અવાજ આવ્યો એટલે તેને સાંભળવાનો, એટલે કાનનો ઉપયોગ કર્યો। કાનમાં આપણે કઈ? સાંભળવાની ઇન્દ્રિય છે, જે મનુષ્યની મુખ્ય ઇન્દ્રિયોમાંની એક ઇન્દ્રિય છે। તમારાથી જમીન પર મીઠાઈ વેરાઈ હોય અને પળવારમાં જ ઘણી બધી કીડીઓ તેની આજુબાજુ ભેગી થઈ જાય છે। આપણાથી જમીન ઉપર ગળી વસ્તુ કે ગમે મીઠાઈ વેરાઈ ગઈ હોય તો ત્યાં પળવારમાં જ થોડી જ વારમાં એક કીડી આવે, બીજી કીડી આવે, એમ એકસાથે એક જૂથ આવી જાય છે। તો તેને કેવી રીતના ખબર પડી કે અહીંયા મીઠાઈ જ વેરાણી છે? તો જો તેને ખબર પડી જાય કે તેને સુગંધના લીધે કીડીને સુગંધ આવે ગળી વસ્તુની, એટલે તેને ખબર પડી જાય, એટલે તેને કઈ? જીભ સ્વાદની, નાકની ઉપયોગ કર્યો અને સ્વાદની। આવું શા માટે બન્યું? વિચારો અને કહો આવું શા માટે બન્યું? પ્રાણીઓને પણ જુદી જુદી ઇન્દ્રિયો હોય છે, તેઓ જોઈ શકે છે, સાંભળી શકે છે, સ્વાદ, ગંધ અને લાગણી અનુભવી શકે છે। ઘણા પ્રાણીઓ તેમના ખોરાકને ખૂબ જ દૂરથી જોઈ શકે છે, આપણે ઉપર જોયું ને તે સાંભળી શકે છે। કૂતરાનું ઉદાહરણ લીધું કે આ સૂતો હોય તેની બાજુમાંથી ધીમેથી પણ ચાલીએ તો તેને ખબર પડી જાય છે। સ્વાદ, ગંધ, ગંધમાં કીડીઓને નીચે મીઠાઈ વેરાણી તો એને સુગંધ આવી ગઈ કે ક્યાંક મીઠાઈ વેરાણી છે। ઘણા પ્રાણીઓ તેમના ખોરાક ખૂબ જ દૂરથી જોઈ શકે છે, જેમ કે કાગડો, કાગડો ઉપર આકાશમાં ઉડતો હોય, નીચે આપણે જમતા હોય એમાં રોટલી જોઈ શકો। ઘણા પ્રાણીઓ તેમના મિત્રને ગંધથી શોધી શકે છે, સુગંધથી। કીડીઓ કેમ શોધે? કીડીઓ એક જ પહેલાં મીઠાઈ વેરાણી તો એક જ કીડી આવી, હવે એ કીડીની સુગંધથી બીજી કીડી આવે, એની સુગંધથી ત્રીજી કીડી આવે, એમ એક સાથે ઘણી બધી કીડી ભેગી થઈ જાય છે। એટલે ઘણા પ્રાણીઓ તેમના મિત્રને ગંધથી શોધી શકે છે। પ્રાણી સૃષ્ટિએ અદ્ભુત ઇન્દ્રિયોના ઉદાહરણો ભરપૂર છે। કીડી તેના મિત્રને કેવી રીતે ઓળખી જાય છે? એક કીડી મેદાન પર જતી હતી, તેણે બીજી બાજુથી કીડીઓનું જૂથ આવતું જોયું। પહેલી કીડી ઝડપથી તેના પર દર પાસે આવી, રક્ષક કીડી તે કીડીને ઓળખી ગઈ અને અંદર આવવા દીધી। કીડીઓ તેની મિત્રને કેવી રીતે ઓળખી જાય છે? ગંધ દ્વારા। મીઠાઈ વેરાણીથી તો એક કીડી આવી, બીજી કીડી આવી, એની સાથે ત્રીજી, એટલે એને ખબર પડે છે તેની સુગંધથી કે આ કીડી મારી મિત્ર છે, એમ ખબર પડી જાય છે। ઘણા વર્ષો પહેલાં વૈજ્ઞાનિકોએ આવા ઘણા બધા પ્રયોગ કર્યા હતા। તેમણે શોધ્યું કે કીડી જેમ આગળ જાય તેમ એ જમીન પર સુગંધ છોડીને જાય છે। એક કીડી આગળ ચાલે તો એની સુગંધ એ ત્યાં જમીન પર છોડી દેશે, એ સુગંધથી બીજી કીડી તેની પાછળ જાય છે, બીજી કીડીએ તે સુગંધને અનુસરીને રસ્તો શોધી લે છે। હવે તમે અંદાજ લગાવી શકો કે જ્યારે તમે રસ્તો બંધ કર્યો ત્યારે કીડી કેમ આવું વર્તન કરે છે? આપણે કીડીની હરોળ જાતી હોય, ઘણા વિદ્યાર્થીઓએ એવું કર્યું છે, આપણે બધાએ કર્યું જ હશે કે કીડીની હરોળ જાતી હોય તો વચ્ચેથી આપણે હાથ કે કોઈ પણ વસ્તુ મૂકી દઈએ તો કીડી એક કીડી વળાંક લેશે ને એટલે એની પાછળ બીજી બધી જ કીડી વળાંક લેશે, એની હરોળ તોડતી નથી। કે પહેલાં કીધું ને કે કીડી જ્યાંથી પસાર થાય ત્યાં તેની સુગંધ ચોરતી જાય છે।
કેટલાક નરકીડા તેમની મરાદાજતની સુગંધથી ઓળખી શકે છે. તમને મચ્છરથી ક્યારે મુશ્કેલી પડી છે? જરા વિચારો, તમને કેવી રીતે ખબર પડી કે તમે ક્યાં છો? મચ્છર પણ સુગંધથી આપણને ઓળખી જાય છે. આપણા લોહીના પરસેવાને સુગંધથી આપણને કરડે છે. મચ્છરો તમને તમારા શરીરની સુગંધ શોધી લે છે. તેઓ તમને તમારા પગની પાણીની સુગંધથી અને શરીરના તાપમાન પરથી શોધી લે છે. તમે કૂતરાને જ્યાં ત્યાં સૂંઘતો જોયો છે? તમે શું વિચારો કે તે શું સૂંઘવાનો પ્રયત્ન કરે છે? તમે કૂતરાને ઘણીવાર જોયો છે, તે કૂતરો હંમેશા બધે સૂંઘતો જ હોય છે. તો આપણે વિચારીએ કે એ શું કરવા માગતો હશે. કૂતરો તેમના વિસ્તાર પોતાની જાતે બનાવે છે. તેઓના વિસ્તારમાં બીજા કોઈ કૂતરા આવે તો તેના પેશાબ અને મળના ગંધથી જાણી શકે છે. આપણે જોયું છે કે આપણી શેરીના કૂતરા હોય પણ બીજી શેરીનો કૂતરો આવે તો એને ભગાડી મૂકે છે. એને ખબર પડી જાય છે કે આ આપણી શેરીનો કૂતરો નથી, તે પોતાના વિસ્તારના કૂતરાને મળ અને પેશાબથી ઓળખી શકે છે. આવું કેમ? આજે નીરુ કોઈ મહત્વના કામથી બહાર જવું પડ્યું. તેણે તેના 6 મહિનાના દીકરા ઋષિતને તેની બહેન સાયા પાસે મૂકવો પડ્યો. સાયાને પણ આટલી ઉંમરનું બાળક છે. રમૂજું લાગે કે બંને બાળકોને એકસાથે મળાવે છે. કેવું લાગે? નીરુ છે ને થોડા કામ માટે બહાર જાય છે તો તેના 6 મહિનાના પુત્રને ઋષિતને તેની બહેન સાયા પાસે છોડીને જાય છે. છાયાને પણ 6 મહિનાનું બાળક છે. તેઓ ખુશીથી તેમની દીકરીને સાફ કરી લીધી. સાયાએ કેવું કર્યું? તેની દીકરીને મળાવ્યું એટલે સાફ કરી લીધી. પરંતુ જ્યારે તેની બહેનના દીકરા ઋષિતને સાફ કરતી હતી ત્યારે તેને પોતાના મોંને દુપટ્ટાથી ઢાંકી દીધું. સાયાએ કેવું કર્યું? તેની દીકરીને તો એમાં ખુશીથી સાફ કરી લીધી, પણ જ્યારે નીરુને દીકરાને સાફ કરવાનો વારો આવ્યો ત્યારે તેણે પોતાના મો ઉપર હાથ રાખી દીધો એટલે તેને દુર્ગંધ આવી. હવે વિચારો કે આવું કેમ? સાયા જ્યારે રુચિતનું બાળોતિયું સાફ કરતી હતી ત્યારે તેને મોં ઢાંકી દીધું, પણ પોતાના દીકરીનું બાળોતિયું સાફ કરતી વખતે આમ ન કર્યું. તમારા મતે તેણે આવું કેમ કર્યું? એવું કેમ કર્યું હશે? તમે કચરાના ઢગલા પાસેથી પસાર થાઓ તો કેવો અનુભવ થાય છે? આપણે ઘણીવાર આપણી શેરીમાં કચરાવાળો આવે તો આપણને કેવું લાગે? આપણે તરત જ મોં આડો હાથ રાખી દઈએ છીએ. જે વ્યક્તિ પોતાનો આખો દિવસ આવા ઢગલામાંથી વસ્તુઓ ઉપાડવામાં વિતાવતો હોય તેમની વિશે વિચારો. હવે આપણને એમ થાય કે આ કચરાના ડબ્બામાં જે કચરા લેતું હોય એને દુર્ગંધ નહીં આવતી હોય? શું સારી અને ખરાબ સુગંધ દરેક માટે સમાન હોય છે? શું સુગંધ દરેકને કેવી રીતે અનુભવે છે તેના પર આધારિત છે? કચરાના ડબ્બાવાળો કચરામાં રોજ કચરો લે છે એટલે ઈ દુર્ગંધથી એ ટેવાઈ ગયેલો છે એટલે તેને એની દુર્ગંધ આવતી નથી. પણ આપણે ક્યારેક જ લઈએ છીએ એટલે આપણને એની દુર્ગંધ આવે છે. એટલે સાયાને તેની દીકરીને સાફ કરતી વખતે દુર્ગંધ ના આવી, પણ નીરુના દીકરા ઋષિતને બાળોતિયું સાફ કરતી વખતે તેને દુર્ગંધ આવે છે. એટલે સારા અને ખરાબ સુગંધને આપણને સમાન જ બધા જ વ્યક્તિને સમાન હોતી નથી. મોટાભાગના પક્ષીઓ માથાને બાજુઓ ઉપર આંખ હોય છે. તેમની આંખો એક જ સમયે 2 અલગ અલગ વસ્તુઓ જોઈ શકે છે. જ્યારે તે સીધું જુએ ત્યારે બંને આંખો એક જ વસ્તુ પર કેન્દ્રિત થાય છે. ઘણા મોટાભાગના પક્ષીઓને માથાની બાજુ પર આંખ હોય છે. જ્યારે તેને જોવું હોય તો તેને આખું મોઢું ફેરવવું પડે છે ત્યારે તે એક વસ્તુ પર કેન્દ્રિત કરી શકે છે. તમે જોયું હશે કે પક્ષીઓ ઘણી વખત તેમની ગરદન હલાવે છે. શું તમે જાણો છો કે પક્ષીઓ આવું કેમ કરે છે? પોતાની ગરદન શા માટે હલાવે છે? કારણ કે તેને કોઈ પણ વસ્તુ જોવી હોય તો તેને બંને આંખનો ઉપયોગ કરવો પડે છે. ઘણા પક્ષીઓની આંખો સ્થિર હોય છે અને હલનચલન કરી શકતી નથી. આપણી આંખો આમ હલનચલન કરી શકે છે પણ ઘણા પક્ષીઓની આંખો સ્થિર જ હોય છે. તે હલનચલન કરી શકતી નથી. તેને કોઈ પણ વસ્તુ જોવી હોય તો તેને આંખું મોઢું ફેરવવું પડે છે. તેથી પક્ષીઓ આજુબાજુ જોવા માટે માથું હલાવવું પડે છે. એક અથવા બંને આંખોથી જોવું. તમારી જમણી આંખ બંધ કરો અથવા તમારા હાથને ઢાંકી દો. હવે આપણે જમણી આંખ છે એ આ ઢાંકી દેવાની છે. તમારા મિત્રને જમણી બાજુ થોડા અંતરે ઊભા રાખો. હવે જમણી આંખથી આ હાથથી આંખ બંધ કરીને એ જમણી બાજુ એક મિત્રને ઊભો રાખવાનો છે. હવે પ્રવૃત્તિ કરો. તમારા મિત્રને પ્રવૃત્તિ ગરદન હલાવ્યા વગર જોઈ શકો છો? જમણી આંખ બંધ કરીને તમારા મિત્રને જોઈ શકો છો? થોડી મુશ્કેલી પડશે જોવામાં. જ્યારે જમણી આંખ બંને આંખ ખુલ્લી હોય તો આપણે તેને સારી રીતે જોઈ શકીએ, પણ એક જમણી આંખ બંધ કરીને જમણી બાજુના વ્યક્તિને જોવામાં થોડીક મુશ્કેલી પડે છે. મિત્રને પ્રવૃત્તિ બંને આંખોના ગરદન હલાવ્યા વગર જોવાનો પ્રયત્ન કરો. એક અથવા બંને આંખોથી જોવાનો શું તફાવત છે?
બંને પ્રવૃત્તિમાં કેવું કરવાનું છે? હાથ જમણી જમણી આંખ બંધ કરીને ગરદન હલાવ્યા વગર જોશું તો સ્પષ્ટ નહીં દેખાય. જ્યારે હાથ બંને આંખો ખુલ્લો રાખીને જમણી બાજુ જોવાનો પ્રયત્ન કરશું તો આપણને સ્પષ્ટ દેખાશે. હવે નાનો બોલ અથવા સિક્કો ઉછાળો અને પકડવાનો પ્રયત્ન કરો. આ ક્રિયા બંને આંખો ખોલી રાખીને કરવાનું છે અને એક આંખ બંધ કરીને પકડવાનો પ્રયત્ન કરવાનો છે. તો પકડવાનું કયું સહેલું બન્યું? બંને આંખો ખુલ્લી રાખીને પકડવાનું આપણને સહેલું બને છે. અનુમાન કરો, જો તમારા કાનની જગ્યાએ આંખ હોત તો કેવું હોત? તમે શું કરી શકતા હોત જે તમે અત્યારે નથી કરી શકતા? હવે આપણા કાન છે ત્યાં આંખ હોત તો આપણે જમણી બાજુનું બધું જોઈ શકીએ ને ડાબી બાજુનું બધું જોઈ શકીએ. આપણે ગરદન હલાવવાનો માથું હલાવવાનો ઓપ્શન જ ન આવે. કેટલાક પક્ષીઓ જેવા કે જમડી ગરુડ ગીધ વગેરે આપણા કરતાં ચાર ગણું દૂર જોઈ શકે છે. નીચે અંડરલાઇન કરજો, કેટલાક પક્ષીઓ જેવા કે ચમડી ગરુડ ગીધ વગેરે આપણા કરતાં ચાર ગણું જોઈ શકે છે. જે વસ્તુઓ આપણા 2 મીટર દૂરથી જોઈ શકીએ છીએ પક્ષીઓ 8 મીટર દૂરથી જોઈ શકે છે. આપણે પહેલા ઉદાહરણમાં જોયું કે કાગડો ઉપર આકાશમાં ઉડે છે છતાં પણ જમીન પર બાળકના હાથમાં રહેલા લંચ બોક્સની રોટલી જોઈ શકે છે. શું તમે અનુમાન કરી શકો કે ગરુડ જમીન પર પડેલી રોટલી કેટલા અંતરથી જોઈ શકે છે? શું પ્રાણીઓ રંગ જુએ છે જે આપણે આગળના વિડીયોમાં જોઈશું. આટલું સમજાણું હોય તો ફરીવાર વિડીયો ઓપન કરીને જોઈ શકો છો. થેન્ક યુ.